હેલો દોસ્તો, વેલકમ બેક ન્યુ એડિટિંગ વિડિયો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છે જે સિંગર છે જિજ્ઞેશ બારોટ, અને જેનું ટાઇટલ છે રાખજો થોડી ઘણી મારી ઓળખાણ. તો આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લાગજો અને વિડીયોને પણ લાઈક કરી લાગજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો પહેલાં તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જેમ કે આપણે આ ડાઉનલોડ કરીને રાખ્યું છે તો એની ફૂલ સાઈઝ પહેલાંથી જ છે તો કરવી નથી. પછી જે આપણે પીએનજી કર્યા હોય આના કેરેક્ટરને એ પણ આપણે જે લઈ લેવાના છે, જે બંને ટાઇટલને બંને સાથે છે તો આપણે કંઈ વાંધો નથી, એને એડિટિંગ સારું થાય. તો એને આપણે સેટ કરી દેવાનું છે. અહીં સેટ થઈ જાય પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો અહીંથી બેકગ્રાઉન્ડ લઈ અને આટલી સાઈઝ કરી નીચે ક્રોપનો ઓપ્શન હશે તો આપણે આ લીટીને કાકાટી કરી રાખવાની છે. તો એને આમ સેટ કરી પછી એને થ્રી ડોટ ક્રોસ લઈને સેન્ટ બેક કરવાનું છે તો એ પાછળ જતું રહેશે. તો પછી આપણે આનો કલર પણ સેટ કરવાનો છે. આપણે કલર ચેન્જ દેવી લઈએ. તો આપણે આમ સેટ કરી રાખવાનું છે. આમ સેટ થઈ જાય તો પછી તમે 4K વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો આપણે 4K પણ અહીંથી એક લઈ લઈએ. તો 4Kને લઈ અને આપણે આ સેટ કરી દઈએ. તો આ સેટ થઈ જાય પછી આપણે જે આપણે ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ તે પણ આપણે અહીંથી લઈ લેવાનું છે. તો એને લઈ અને આપણે સેટ કરી દેવાનું છે. તો આમ સેટ થઈ જાય પછી તમે આપણે એક ઇફેક્ટ લેવાની છે જે આ ઇફેક્ટ છે બ્લરવાળી. પછી એની ફૂલ સાઈઝ કરી થોડોર પ્રોકેલને સેન્ડ બેક કરવાનું છે તો પૂરું પાછળ જતું રહેશે. પછી અહીંથી આપણે એની કેપેસિટી વધારે ઓછી કરી શકીએ તો આપણે એને આટલે રાખી દઈએ. તો પછી અહીં ફોટો લેવાનો ઓપ્શન દેખાતો છે તો ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.